બીમાસ્તી ગટેનું પાણી ખુલી જગ્યાએ ભેગું થતા દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિકો ત્રસ્ત બન્યા। વઢવાણ વિસ્તારના ફૂટ નંબર 4 માં આફેલ સરવંતી સોસાયટીમાં રોડ રસ્તા અને ગટરની લાઈન નાખવામાં આવી છે, તેમજ નવી પાણીની પાઇપલાઈન બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં આ વિસ્તારની સમસ્યાનું કોઈ ઉકેલ આપ્યો નથી। આ સોસાયટી વિસ્તારમાં ગટર લાઈન નાખવામાં આવી છે, પરંતુ ગટર લાઈનના કનેક્શન પણ આપવાના બાકી હોવાથી ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર ફેલાતા સ્થાનિક રહીશોમાં રોગચાળાની ભીતિ પણ વ્યક્ત થવા પામી છે। તેમજ આ વિસ્તારમાં આરસીસી રોડની પણ માંગણી સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી છે। આ વિસ્તારની અંદર અંદાજે 5 જેટલી સોસાયટીના રહીશોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ અંદાજે 2 માસથી ગટરનું પાણી ખુલ્લી જગ્યામાં ભેગું થતાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે। આથી ખાડામાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા અને દવા છંટકાવ કરવાની સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે। યજ્ઞેશ ગોસ્વામી, લોકસંમાં ન્યૂઝ, સુરેન્દ્રનગર। હાજી, શું રજૂઆત હતી આપની આજે? હાજી, હવે મારું નામ ભરતસિંહ જોરુભા રાણા છે। હું સરવંતી સોસાયટી 80 ફૂટ રોડ ઉપર રહું છું। અમારી આજુબાજુ 3-4 સોસાયટી આવેલી છે। છેલ્લા 1.5 વર્ષથી અમે લગભગ 5-6 વખત આ ત્રણેય સોસાયટીના લોકો અવારનવાર રજૂઆત કરવા માટે ત્યાં નગરપાલિકામાં ગયેલા। વચ્ચે એક દિવસ મેડમ માજી માનનીય ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશીએ પણ અમારું સમાધાન કરેલું અને કીધેલું તમારું કામ બધું થઈ જશે, પણ અમારું કામ કંઈ થયું નથી, રોડ નથી થયો। છેલ્લા 15 વર્ષથી રોડ આ સોસાયટીમાં થયેલ નથી। એ ઉપરાંત ગટરું કરી તો ગટરને ક્યાંય મેરવી પણ નથી, અને પાણી જો અત્યારે આ જાય છે, તમે પાછળ જુઓ અમારા કે આખા તલાવડા ભરાણા છે અને જબરજસ્ત એક મોટો ઢગલો થયો છે। આ ઉપરાંત જે ગટર, રોડ અને પાણી, મારે છેલ્લા 6-8 મહિનાથી પાણી આવતું જ નથી। અને બીજી સોસાયટીની અંદર અમે રજૂઆત કરી, માનનીય સંસદ સભ્ય શ્રી ડૉક્ટર સાહેબને પણ રજૂઆત કરી, અને આજે આ બધું કામ નાનું હોય એમ એ લોકોને શું છે કે અમારા ઉપર કોઈ ધ્યાન નથી આપતું। અમારા જે સદસ્યો છે એને હવે અત્યારે તો બરખાસ્ત કરી દીધા છે, એ લોકો પણ કંઈ કરતા નથી। આજે સવારે પણ અમે નગરપાલિકામાં ગયા હતા અને અહીંથી 50 માણસો તૈયાર થયા હતા, પણ કોરોનાના હિસાબે અમે એમ કીધું કે ભાઈ અત્યારે તમે ન આવશો, ન થાય તો આપણને સારો જવાબ ન દે તો તમને બધાને લઈ જઈશું। એટલે આજે ટેક્સ પણ અમે ભરવી છીએ, આ બધી છતાં અમારું કેમ કોઈ સાંભળતું નથી, ખબર ન પડતી। એટલે સામાન્ય બાબત છે, એક રોડ, પાણી અને ગટર ત્રણ જ બાબત છે। હવે ત્રણ બાબત જો ધ્યાન રાખે તો કામ થઈ શકે એવું છે। તો ફરીથી અમે વિનંતી કરવી છે કે અમારી આ 3-4 સોસાયટીનો વાત લક્ષમાં રહે અને કામ કરી આપે એવી વિનંતી છે।